લોકડાઉનના છઠ્ઠા દિવસે આજે અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમે ગઢમાં ચાલતી કરિયાણાની દુકાનોમાં મળતી ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ તે અંગે તપાસ કરવા માટે ગઢના વેપારીઓનો સંપર્ક કર્યો હતો, ત્યારે ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. ગઢમાં કઠોળ, તેલ, ખાંડ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના જથ્થાની અછત જોવા મળી હતી અને વેપારીઓ ગ્રાહકોને તેમની જરૂરિયાત કરતાં ઓછો જથ્થો આપી રહ્યા છે. ઓછો પુરવઠો આપવા બદલ વેપારીઓ જણાવી રહ્યા છે કે વર્તમાન સમયમાં અછતના કારણે મજબૂરીને વશ થઈને ગ્રાહકોને ઓછો પુરવઠો આપવાની ફરજ પડી રહી છે. મગ દાળ છે, તુવર દાળ છે, ચણા દાળ છે અને મગ સી, પણ થોડા પ્રમાણમાં સી. ચોળી હાજરમાં નથી, બસ બીજું કઠોળ દાળો થોડી થોડી મિક્સમાં થોડી મળે છે, ઊંચા ભાવ હોવાથી થોડી થોડી લાવીને વેચીએ છીએ. 105-110 એ રીતના ભાવો છે. ઉપરના ભાવ વધારે છે એટલે અહીંયા ગ્રાહકને પોસાતું નથી, ઉપલબ્ધ નથી. કારણ કે ભાવ વધારે થોડા ઘણા હોય છે ઉપર, એટલે અત્યારે ફરી ગ્રાહકને ટ્રાન્સપોર્ટના લીધે બંધ છે. જથ્થામાં મગ, મગ દાળ, પછી બધું કઠોળ, વટોણા, તુવેર, પછી ખોળ, તેલ, આ બધું ખલાસ થઈ ગયું. હવે આમ કે માલ આગળથી આવતો નહીં અને ભાવ થોડા વધારે વધી ગયા. હા, અછતના કારણે આલમ જો કે ગ્રાહકને 2 કિલો માગે તો 1 કિલો આપીએ, 500 આપીએ, એવી રીતે ચલાવી લે. આલમ જો કે કઠોળ બધું નથી, લગભગ ખલાસ થઈ ગયું બધું, અને ખોડે નથી, ચાય ખલાસ થઈ ગયું. ગઢમાં કઈ કઈ વસ્તુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને કઈ કઈ વસ્તુની અછત છે તે અંગે પણ સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે. ઉપલબ્ધમાં તો લગભગ બધું છે, ખાલી મગ, મગ દાળને થોડી અછત છે. એ બધું મળી રહે. લોટ લાઇન ટુ લાઇન આવે, ગાડીમાં લોટ ઓછો આવે એટલે જેમ જેમ લાઇન ટુ લાઇન આવે જાય. 110 રૂપિયા રિટેલ વેપાર. અમારી પાસે 2-2 કટ્ટા પડે, પૂરતા પ્રમાણમાં આપી દઉં. જથ્થા ઉપલબ્ધમાં જો વટાણા ખલાસ છે, તુવેર આખી ખલાસ છે, તુવર દાળ પડી પણ હવે 2-4 દિવસ ચાલે એટલી, બરાબર. મગ ખરા પણ 2-4 દિવસ ચાલે એટલા, અને આપણી પાસે મગ કોઈ 5 કિલો માગે તો 2 કિલો આપવાના, 2 કિલો માગે તો 1 કિલો આપવાના, કિલો માગે તો 500 આપવાના. જે આપણે 15 દિવસ નીકળવાના છે, 15 દિવસ નીકળે એટલે પબ્લિકને થોડા ઘણું જે ખાવા મળે એ સુખ શાંતિ ખાય અને ઘરે રહે. અચ્છા, હવે જથ્થો ઉપલબ્ધ એટલે ઉપર ભાવ વધારશે કે શું છે, કેમ નથી? અહીંયા અમે 100, 105, 110 વેચતા, ઉપર લેવા જઈએ તો 115 રૂપિયા, બરાબર. એટલે ગ્રાહકને 120 રૂપિયા વેચો તો ભાવ ઘણો પડે. કઠોળ ઉપર અછત છે એટલે ટ્રાન્સપોર્ટ બધો બંધ હોય એટલે આગળથી માલો ના આવતા હોય એના હિસાબે ભાવ ઉપર આગળ વધારો, બરાબર. ઉપર માલો ખલાસ થઈ ગયા, મિલો બંધ હોય, બરાબર. તમામ મિલો બંધ, ચોખા ગણો, દાળો ગણો, તેલની બજાર ગણો, બધી મિલો ઉપરની બધી બંધ. જે સ્ટોકો થોડા ઘણા હશી એ થોડા ઘણા મળે જ હશે. કઠોળમાં શું શું ભાવ ચાલે? કઠોળમાં મગ ને 105, મગ દાળ 105, બરાબર. ચોળી 80 રૂપિયા, બરાબર. ઉપરથી લેવા જતો 85-90 રૂપિયા પડતી હોય, બરાબર. એટલે આપણા પાસે જે પડ્યું 2-4 દિવસનો સ્ટોક એ વેચે જવાનું, ફેર થોડા ઘણું મળે તો લઈ જવાનું.